હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્વિક સ્ટડી ઇન ગુજરાતી. ક્વિક સ્ટડી ઇન ગુજરાતીમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈશું 10 મે 2020 કરંટ અફેર્સ. પરંતુ 10 મે 2020 કરંટ અફેર્સ જોતા પહેલા આપ સૌ જાણીએ છીએ કે KBC 2020 KBC 12 રજિસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યું છે. 9 તારીખે 9 વાગ્યા પછી એ રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થઈ ગયું છે. તો એ ક્વેશ્ચન આજે રાત્રે 9 વાગ્યા પહેલાં એનો આપણે આન્સર આપવાનો છે. તો એનો ક્વેશ્ચન પણ આપણે આમાં કવર કરી લીધેલો છે. તો સૌથી પહેલો આપણો ક્વેશ્ચન છે KBC રજિસ્ટ્રેશન માટેનો ક્વેશ્ચન છે, વેર ઇન ચાઇના ધ કોરોના વાયરસ ડિઝીઝ 2019 ઓર COVID-19 ફર્સ્ટ આઇડેન્ટિફાઈડ. ગુજરાતીમાં વાત કરીએ તો ચાઇનામાં કોરોના વાયરસનો રોગ 2019 અથવા COVID-19 ક્યાં પ્રથમ મળી આવ્યો હતો? ઓપ્શન છે એ સંજવ, બી વુહાન, સી બેઇજિંગ, ડી શાંઘાઈ. તો હવે મારા મતલબે આનો આન્સર થાય છે વુહાન. ઓકે, તો જે વુહાન આન્સર થાય છે, તો વુહાન પ્રમાણે જો ચેક કરવા જઈએ તો આપણે જે આન્સર આપવાનો છે KBCના રજિસ્ટ્રેશનમાં, તો આન્સર એ રીતે આપવાનો છે KBC સ્પેસ આપણનો આન્સર બી છે. તો બી સ્પેસ આપણી એજ જે હોય તે 25 હોય, 30 હોય, 35 હોય, 40 હોય, કે 18 હોય, કે 20 હોય, જે હોય તે આપણી એજ, અને મેલ, ફિમેલ કે અધર જે આવતું હોય એમ, એફ ઓર ઓ એ લખી, અને 50 90 93 એટલે કે 509093 પણ આપણે એને સેન્ડ કરવાનો છે. રાત્રે 9 વાગ્યા સુધી, આજે રાત્રે 9 વાગ્યા સુધી એને સેન્ડ કરી દેવાનો છે. જો આપ સિલેક્ટ થશો તો કોમ્પ્યુટરના રેન્ડમલી સિલેક્ટ થયા પછી આપણને નેક્સ્ટ રાઉન્ડના ઓડિશનમાં બોલાવશે. ઓકે, હવે આપણે શરૂ કરીએ છીએ આપણી જે ગઈકાલની ક્વિઝ છે. અહીંયા 8 તારીખ લખેલી છે, 8 તારીખ નહીં મિત્રો, પણ 9 તારીખની જે ક્વિઝ હતી આપણી, 9 તારીખની જે ક્વિઝ હતી, એટલે કે ગઈકાલની જે ક્વિઝ હતી એના આન્સર આપણે અહીં આપેલા છે. તો સૌથી પહેલો ક્વેશ્ચનનો આન્સર છે પ્યોંગયાંગ અને વોન, બીજો છે નિર્મલા સીતારામન, ત્રીજો છે હૈદરાબાદ, ચોથો સતીશ રેડ્ડી, અને પાંચમો હેમંત સોરેન. ઓકે, હવે શરૂ કરીએ છીએ આજની જે ક્વિઝ છે આપણી. સૌથી પહેલો ક્વેશ્ચન છે, લેફ્ટનન્ટ જનરલ રાજ શુક્લાને હાલમાં જ આર્મી ટ્રેનિંગ કમાન્ડની કમાન સંભાળી છે. તો આર્મી ટ્રેનિંગ કમાન્ડનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? આપણને 4 ઓપ્શન આપવામાં આવેલા છે, 5 ઓપ્શન આપવામાં આવેલા છે. હિમાચલ પ્રદેશના હાલના રાજ્યપાલ કોણ છે? નાગરિક ઉડ્ડયન મંત્રાલયના હાલના MOS એટલે જેના મિનિસ્ટર છે રાજ્યકક્ષાના, એ કોણ છે? વર્લ્ડ મિટ્રિયોલોજિકલ ઓર્ગેનાઇઝેશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? ઇજિપ્તની રાજધાની અને ચલણ શું છે? ઓકે, હવે શરૂ કરીએ છીએ આજનું કરંટ અફેર્સમાં. સૌથી પહેલો ક્વેશ્ચન છે, ભારતીય નૌસેનાએ કયા દેશમાંથી ફસાયેલા 1000 ભારતીય નાગરિકોને પરત લાવવા માટે સમુદ્ર સેતુ ઓપરેશન શરૂ કરવામાં આવેલું છે? તો મિત્રો, એ ભારતના જે નાગરિકો 1000 નાગરિકો હતા એ માલદીવમાં ફસાણા હતા. માલદીવની વાત કરીએ તો એનું ચલણ છે માલદીવિયન રૂપિયા. એના પ્રમુખ એટલે કે પ્રેસિડેન્ટ છે ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ. આર્મી ટ્રેનિંગ કમાન્ડની જો વાત કરીએ છીએ કે જે નૌસેના જે છે આર્મી ટ્રેનિંગ કમાન્ડની સાથે સંકળાયેલું છે, તો આર્મી ટ્રેનિંગ કમાન્ડ જે છે એનું મુખ્ય મથક શિમલા આવેલું છે. વર્તમાન કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ રાજ શુક્લા YSM SM છે, શાખા ભારતીય સૈન્યની છે. ઓકે, ક્વેશ્ચન નંબર 2 છે, પિરામલ ફાઉન્ડેશનના સહયોગથી કઈ સંસ્થાએ સુરક્ષા દાદા દાદી અને સુરક્ષા નાના નાની અભિયાન શરૂ કરેલ છે? તો મિત્રો, એ છે આપણું નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, નીતિ આયોગ જે છે એમણે આ એક સુરક્ષા દાદા દાદી અને સુરક્ષા નાના નાની અભિયાન શરૂ કરેલ છે. વાત કરીએ છીએ નીતિ આયોગ વિશે, તેનું મુખ્ય મથક નવી દિલ્હી છે, અને અધ્યક્ષ નરેન્દ્ર મોદીજી છે, અને CEO અમિતાભ કાંત છે. પિરામલ ફાઉન્ડેશનની જો વાત કરીએ છીએ, તો પિરામલ ફાઉન્ડેશન એ એક સેક્શન 8ની કંપની છે જે ભારતના આર્થિક સંભવિતતાને અનલોક કરવા નિર્ણાયક અવરોધો છે તેવા મુદ્દાઓને ઉકેલવા માટે નવીન ઉકેલો વિકસાવે છે. એની કોર્પોરેટ ઓફિસ મુંબઈ ઇન્ડિયામાં છે. પિરામલ ફાઉન્ડેશન અને પિરામલ ગ્રુપ બંને અલગ અલગ રીતે કામ કરતી હોય છે. પિરામલ ગ્રુપની ઓફિસ પણ મુંબઈ મહારાષ્ટ્રમાં છે, અધ્યક્ષ અજય પિરામલ છે. ઓકે, ક્વેશ્ચન નંબર 3 છે, હિમાચલ પ્રદેશ સરકારે
પરપ્રાંત થી પાછા ફરનાર પરિવારોના સભ્યોને શિક્ષિત કરવા માટે શરૂ કરાયેલ કાર્યક્રમનું નામ શું છે? મિત્રો, તો એ કાર્યક્રમનું નામ છે નિગાહ. શું નામ છે? નિગાહ. હિમાચલ પ્રદેશ વિશે જો વાત કરીએ તો એની રાજધાની શિમલા છે, જે ઉનાળામાં ચાલતી હોય છે, અને ધર્મશાળા જે છે શિયાળામાં એની રાજધાનીનું પદ ધરાવે છે. એના મુખ્યમંત્રી છે જયરામ ઠાકુર, રાજ્યપાલ છે બંડારું દત્તાત્રેય. ક્વેશ્ચન નંબર 4 એવું કહે છે, લોસ્ટ એટ હોમ શીર્ષક અહેવાલમાં જણાવ્યું છે કે 2019માં નવા આંતરિક વિસ્થાપનની કુલ સંખ્યા ભારતમાં 5 મિલિયન જેટલી રહી હતી. કઈ સંસ્થાએ એ રિપોર્ટ બહાર પાડ્યો હતો? તો મિત્રો, એ રિપોર્ટ બહાર પાડનાર સંસ્થા છે સંયુક્ત રાષ્ટ્ર ચિલ્ડ્રન ફંડ, એટલે કે યુનિસેફ. યુનિસેફનું અન્ય એક નામ છે સંયુક્ત રાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન ઇમરજન્સી ફંડ. એનું મુખ્ય મથક છે ન્યુયોર્ક યુનાઇટેડ સ્ટેટ્સમાં આવેલું છે. એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે હેનરીટા હોલ્સમેન ફો. પંજાબ નેશનલ બેંક હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડે કઈ આઈઆઈટી સાથે ફરીથી વાપરી શકાય તેવું પીપીઈ કીટ વિકસાવવા માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કરેલો છે? તો મિત્રો, એ આઈઆઈટી દિલ્હી સાથે એમણે એક એમઓયુ કર્યું છે. હવે પંજાબ નેશનલ બેંક હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડની જો વાત કરીએ તો એ નવી દિલ્હીમાં આવેલું છે. મેનેજિંગ ડિરેક્ટર એના અને મુખ્ય કાર્યકારી અધિકારી એટલે કે એમડી એન્ડ સીઈઓ છે નીરજ વ્યાસ. આઈઆઈટી દિલ્હીના ડિરેક્ટર છે વી રામ ગોપાલ રાવ. કોવિડ 19ના સારવાર માટે વેન્ટિલેટર બનાવવા માટે એનઓસીસીએ રોબોટિક્સ આઈઆઈટી કાનપુરમાં ઇન્ક્યુબેટેડ સ્ટાર્ટઅપ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરનાર ભારતીય પીએસયુનું નામ જણાવો. તો માત્ર ભારતીય પીએસયુનું નામ છે ભારત ડાયનેમિક્સ લિમિટેડ. એના વિશે જો વાત કરીએ છીએ તો એની કોર્પોરેટ ઓફિસ હૈદરાબાદ તેલંગાણામાં આવેલી છે, જ્યારે અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર સિદ્ધાર્થ મિશ્રા છે. આઈઆઈટી કાનપુરના ડાયરેક્ટરની વાત કરીએ તો અભય કરંદીકર છે. સીસીઆઈઆરની કઈ લેબોએ કોવિડ 19ના ઝડપી નિદાન માટે ફેલુડાના વિકાસ સાથે સંબંધિત નો હાઉના પરવાના માટે ટાટા સન્સ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવેલા છે? તો આપણે પહેલાં પણ વાત થઈ ગયેલી છે કે જે ઝડપી નિદાન માટે જે ફેલુડા છે એનો વિકાસ કઈ લેબ દ્વારા કરવામાં આવેલો છે? તો મિત્રો, આપણે બધા જ જાણીએ છીએ કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ જીનોમિક્સ એન્ડ ઇન્ટિગ્રેટેડ બાયોલોજી દ્વારા કરવામાં આવેલો છે. IGBI એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ જીનોમિક્સ એન્ડ ઇન્ટિગ્રેટેડ બાયોલોજીના ડિરેક્ટર છે અનુરાગ અગ્રવાલ. હેડ પ્લાનિંગ મોનિટરિંગ એન્ડ ઇવોલ્યુશનના હેડ છે જ્યોતિ યાદવ. એચઆર હેડ છે સરલા બાલચંદ્રન અને એનું સ્થાન છે દિલ્હીમાં. ભારતના હાલના આર્થિક બાબતોના સચિવનું નામ જણાવો, જેમને 2020માં ભારતીય રિઝર્વ બેંકના કેન્દ્રીય બોર્ડમાં નિયામક તરીકે નિયુક્ત થયા છે. મિત્રો, એમનું નામ છે તરુણ બજાજ. સંસદની જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે ફરીથી નિમણૂક થયેલ વ્યક્તિનું નામ જણાવો. તો મિત્રો, એ વ્યક્તિનું નામ છે અધીર રંજન ચૌધરી. શ્રમ અને રોજગાર મંત્રાલયમાં લેબર બ્યુરોના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવેલી છે? તો મિત્રો, એમની જે નિમણૂક કરવામાં આવેલી છે એમનું નામ છે ડીપીએસ નેગી. શ્રમ અને રોજગાર મંત્રાલય વિશે જો વાત કરીએ તો એનું મુખ્ય મથક નવી દિલ્હીમાં છે, જ્યારે એના રાજ્યકક્ષાના પ્રધાન છે જેમની પાસે સ્વતંત્ર હવાલો છે. એમનું નામ છે સંતોષ ગંગવાર. આઈઆઈટીના પ્રોફેસરનું નામ જણાવો કે જેને નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા આપવામાં આવેલ યંગ કેરિયર એવોર્ડ 2020 મળેલો છે. તો મિત્રો, એમનું નામ છે સૌરવ લોધા. ભારતમાં કઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇમ્પોમેન્ટ કોવિડ 19 પરીક્ષણ માટે 2 પ્રકારના અનુનાસિક અને મૌખિક સ્વેબ અને વાયરલ પરિવહન માધ્યમ વિકસિત કરેલા છે? તો મિત્રો, એ ઇન્સ્ટિટ્યૂટનું નામ છે ચિત્રા તિરુણલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ ટેકનોલોજી, જેનું મુખ્ય મથક કેરળમાં આવેલું છે. અહીં જોઈએ છીએ જેનું સૂત્ર જીવન જ્યોતિ તીર અશી મહી, એટલે કે આપણે જીવીએ અને પ્રકાશ ફેલાવીએ. પ્રમુખ ડૉક્ટર વિજયકુમાર સારસ્વત છે, નિર્દેશક આશા કિશોર છે, જેનું મુખ્ય મથક કેરળમાં આવેલું છે. ટેનિસ ખેલાડી યુસુફ હોસમને તાજેતરમાં ટેનિસ ઇન્ટિગ્રિટી યુનિટ
દ્વારા આજીવન રમત માટે પ્રતિબંધ મુકાયેલો છે. તો મિત્રો કયા દેશનો ખેલાડી હતો? તો મિત્રો એ ઇજિપ્તનો ખેલાડી છે. હવે વાત કરીએ છીએ ટેનિસ ઇન્ટિગ્રિટી યુનિસ વિશે. તો હેડક્વાર્ટર એનું લંડન યુકેમાં આવેલું છે. ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે સીઈઓ છે જોની ગ્રે. તે ગ્રાન્ડ સ્લેમ બોર્ડ, ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન, એટીપી એટલે કે એસોસિએશન ઓફ ટેનિસ પ્રોફેશનલની એક પહેલ છે, અને ડબલ્યુટીએ વિમેન્સ ટેનિસ એસોસિએશન જે ટેનિસમાં ભ્રષ્ટાચાર પ્રત્યે શૂન્ય સહનશીલતા અભિગમ માટે સંયુક્ત રીતે પ્રતિબંધ છે. હવે વાત કરીએ છીએ ઇજિપ્ત વિશે. તો એની રાજધાની કેરો છે, એનું ચલણ ઇજિપ્તી પાઉન્ડ છે. ખંડ આફ્રિકા એટલે એશિયા, આફ્રિકા અને એશિયા બંને ખંડ એને લાગુ પડે છે. જ્યારે મહત્ત્વના સ્થળો છે ગીઝા, નેક્રોપોલિસ, કિંગ્સની વેલી, આ બધા એના મહત્ત્વના સ્થળો છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છીએ. કારગિલ એટ વિજયંત, ધ લાઈફ ઓફ એ લાઈફ ઓફ અ કારગિલ હીરો, ઓફ અ કારગિલ હીરો નામનું પુસ્તક લખનાર વ્યક્તિનું નામ જણાવો. તો મિત્રો વ્યક્તિનું નામ છે વીએન થાપર અને નેહા દ્વિવેદી, બંને સાથે મળીને એ પુસ્તક લખેલું છે. પૂર્વ કેન્દ્રીય પ્રધાન દલિત એઝિલમલાઈ જેનું 2020માં નિધન થયું છે તે કયા ભારતીય રાજ્યના હતા? તો મિત્રો એ હતા તમિલનાડુના, અને હવે એ ભારતીય ભૂમિ સેનામાં પણ એમણે કામ કરેલું છે. જે અત્યારે જો વાત કરીએ છીએ તો ચીફ ઓફ આર્મી સ્ટાફ છે જનરલ એમ એમ નરવાણે, ઓફ આર્મી સ્ટાફ વાઇસ ચીફ છે લેફ્ટનન્ટ જનરલ એસ કે સૈની, અને એની સ્થાપના થયેલી છે 1895માં. વાર્ષિક આંતરરાષ્ટ્રીય નો આહાર એટલે કે ડાયટ આહાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો ડાયટ આહાર દિવસ ઉજવવામાં આવે છે 6 મેના દિવસે. વર્લ્ડ મિટિરિયોલોજિકલ ઓર્ગેનાઇઝેશન અનુસાર રેકોર્ડ લેવલ ઓઝોન હોલ કયા ક્ષેત્ર પર હવે બંધ થઈ ગયો છે? તો કે આર્ટિક એટલે કે કલાત્મક ક્ષેત્ર પર હવે બંધ થઈ ગયો છે. જો વર્લ્ડ મિટિરિયોલોજી ઓર્ગેનાઇઝેશન વિશે વાત કરીએ એટલે કે વિશ્વ હવામાન સંસ્થા વિશે જો વાત કરીએ, જેનું મુખ્ય મથક જીનીવા સ્વિટ્ઝર્લેન્ડમાં આવેલું છે, સ્થાપના 23 માર્ચ 1950 દિવસે થઈ છે. એની પેરેન્ટલ સંસ્થાઓ જે છે એ સંયુક્ત રાષ્ટ્રની આર્થિક અને સામાજિક પરિષદ છે, સેક્રેટરી જનરલ પેટ્રી તાલાસ છે. એ મંત્રાલયનું નામ જણાવવું જેણે રાહત માટે ડ્રોન્સ ગરુડ પોર્ટલ માટે સરકારી ઓથોરાઇઝેશન શરૂ કરી છે. તો મિત્રો એ મંત્રાલયનું નામ છે નાગરિક ઉડ્ડયન મંત્રાલય, એટલે કે ડિરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનની જો વાત કરીએ તો એને નવી દિલ્હીમાં એનું મુખ્ય મથક છે, અને એના ડીજી એટલે કે ડાયરેક્ટર જનરલ અરુણ કુમાર છે. વાત કરીએ છીએ નાગરિક ઉડ્ડયન મંત્રાલયની, તેના હોદ્દેદારોની વાત કરીએ તો એના હરદીપસિંહ પુરી એના કેન્દ્રીય મિનિસ્ટર છે. અધિકાર ક્ષેત્ર ભારતમાં છે. મુખ્ય મથક રાજીવ ગાંધી ભવન નવી દિલ્હી છે, અને સ્થાપના 21 ઓક્ટોબર 2016 થયેલી છે. ભારતના રાજ્યનું નામ જણાવવું જે કે જેમણે ખેડૂતોની જરૂરિયાતો પર નજર રાખવા માટે મોબાઈલ એપ્લિકેશન CMAPP કૃષિ વ્યાજ અને ખરીદીની વ્યાપક દેખરેખની શરૂ કરવામાં આવેલી છે. તો મિત્રો એ રાજ્યનું નામ છે આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશની વાત કરીએ છીએ તો આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતી છે. રાજ્યપાલ વિષ્ણુભૂષણ હરિશ્ચંદ્ર છે. રાજ્ય ફળ છે કેરી, રાજ્ય વૃક્ષ છે લીમડો, અને આંધ્રપ્રદેશમાં આવેલા મહત્ત્વના જો ડેમની વાત કરીએ છીએ તો નાગાર્જુન સાગર ડેમ, શ્રી શૈલામ ડેમ, પોલાવરમ ડેમ અને તાતીપુડી ડેમ આ મહત્ત્વના ડેમો ત્યાં આવેલા છે. ભારતના કયા રાજ્યએ આયુષ કવચ કોવિડ એપ્લિકેશનની શરૂઆત કરી છે? તો મિત્રો ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યએ આયુષ કવચ કોવિડની એપ્લિકેશનની શરૂઆત કરેલી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે, અને રાજ્યપાલ આપણા આનંદીબેન પટેલ છે, જેનું મુખ્ય મથક લખનૌમાં આવેલું છે. ઓકે મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી લો, તમારા મિત્રો સાથે શેર કરી લો. થેન્ક યુ, આભાર.